नमस्कार विद्यार्थी मित्रों, सप्तर्षि शाळा संकुल પરિવારવતી ફરી એકવાર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ભણીશું ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિનો પરિચય ભાગ નંબર 7 એટલે કે સ્વાધ્યાય 8.1. આજે આપણે પૂર્ણ કરીશું. અંતિમ દાખલો છે દાખલા નંબર 11. તો જોઈએ દાખલા નંબર 11 ની રકમ આપેલી છે, થિયરીકલ છે. નીચેના વિધાનો સત્ય છે કે નહીં તે કારણ આપી સમજાવો. આમાં આપણને 5 આપેલા છે. પહેલું તો કે tan a નું મૂલ્ય હંમેશા 1 કરતા ઓછું હોય છે. તો આપણે વિધાન સત્ય છે કે અસત્ય છે જે જવાબ લખીએ તે કારણ સાથે લખવાનો છે. તો સૌપ્રથમ આપણે tan a એટલે કે tan ના સૂત્રની ચર્ચા કરીએ. તો કે tan નું સૂત્ર શું આવે? તો કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો કે સામેની બાજુ અને પાસેની બાજુની આપણે ચર્ચા કરીએ તો કે સામેની બાજુ અથવા પાસેની બાજુ એકબીજા જેવડી હોય, કર્ણથી તો નાની જશે, બરાબર છે? તો તેનું મૂલ્ય શું આવે? જો બે સરખી હોય તો 1 આવશે. જો અંશ એટલે કે સામેની બાજુ મોટી હોય પાસેની બાજુ કરતાં તો એનું મૂલ્ય શું આવશે? 1 કરતાં વધારે. અને સામેની બાજુ જો નાની હોય 1 કરતાં તો કે જવાબ શું આવશે? 1 કરતાં નાનો. આપણે ચોક્કસ આવું કહી ના શકીએ કે 1 કરતાં ઓછું જ હોય. એટલે ટૂંકમાં tan a નું મૂલ્ય શું આવી શકે? 1 પણ આવી શકે, 1 કરતાં ઓછું પણ આવી શકે અને 1 કરતાં વધારે પણ આવી શકે. તેથી આપણું વિધાન શું છે? યો તો કંઈક ખોટું લખીએ છીએ. આપેલ વિધાન સત્ય નથી. આપેલ વિધાન સત્ય નથી કારણ કે tan a એ સામેની બાજુ સાબા તથા બાબા પાસેની બાજુનો ગુણોત્તર છે. ગુણોત્તર છે. હવે સામેની બાજુ હજી એક લીટી લખ નાખીએ. હવે સામેની બાજુ એ પાસેની બાજુ કરતાં, મેં ટૂંકમાં લખ્યું છે સામેની બાજુ છે ને સાબા લખ્યું છે, પાસેની બાજુ છે ત્યાં પાબા લખ્યું છે, સાબા એ પાબા કરતાં તો કે મોટી, નાની અથવા સરખી પણ હોઈ શકે. સરખી પણ હોઈ શકે. આથી શું લખાય? તો કે આથી tan a નું મૂલ્ય શું મળે? tan a નું મૂલ્ય 1 કરતાં વધારે, 1 અથવા 1 કરતાં ઓછું હોઈ શકે. એક પણ હોઈ શકે, એક કરતાં વધારે પણ હોઈ શકે અને એક કરતાં ઓછું પણ હોઈ શકે છે. એટલે આપણે એવું કહી ન શકીએ કે હંમેશા એક કરતાં ઓછું જ હોય. ત્યારબાદ બીજું જોઈએ. બીજું આપણને આપેલું છે કે એ માપવાળા કોઈક ખૂણા માટે, એ માપવાળા કોઈક ખૂણા માટે સેક એનું મૂલ્ય એવું છે. સેક એ બરાબર 12/5 સત્ય છે એવું આપણને પૂછ્યું છે, બરાબર? કે એ માપવાળો કોઈ ખૂણો છે, સેક એનું મૂલ્ય આપેલું છે 12/5. ખ્યાલ આવે છે? તો કે આપણે કોઈ પણ ધારો કે કાટકોણ ત્રિકોણ ધારી લીધો, એમાં સેક મૂકી દીધો એ, તો કે એનું સેકનું સૂત્ર શું આવશે એ આપણે વિચારવાનું. તો કે સેક એટલે કર્ણના છેદમાં પાસેની બાજુ. કર્ણના છેદમાં પાસેની બાજુ અને કર્ણ હંમેશા ત્રિકોણમાં ત્રણેય બાજુમાં કેવો હોય? મોટો. ખ્યાલ આવે છે? કર્ણ હંમેશા કેવો હોય? મોટો. તો કે કર્ણ ઉપર 12 છે એ 5 કરતાં કેવા છે? મોટા. તેથી આપેલ વિધાન કેવું છે? સત્ય. લખું છું તેથી આપેલ વિધાન સત્ય છે કારણ કે કાટકોણ ત્રિકોણમાં કર્ણ એ સૌથી મોટી બાજુ છે. સૌથી મોટી બાજુ છે અને સેક એ બરાબર શું છે? સેક એ બરાબર, તો કે આવું સૂત્ર છે આપણે, કર્ણના છેદમાં પાસેની બાજુ. આથી સેક એનું મૂલ્ય હંમેશા કેવું હોય? આથી સેક એનું મૂલ્ય 1 થી કેવું હોય છે? અધિક. 1 થી વધારે હોય છે. વધારે હોય કયા શેના આધારે ખબર પડે આપણને? આ અંશ અને છેદના આધારે. જો અંશ મોટો છે છેદ કરતાં, તો ભાગાકાર કરો તો જવાબ તમારો કેવો આવશે? 1 કરતાં મોટો. ખ્યાલ આવે છે? ત્યારબાદ જોઈએ આપણે ત્રીજું કે ખૂણા એ ના આપણને પૂછે. ખૂણા
ખૂણા એના કોસેકન્ટને સંક્ષિપ્તમાં કોસ એ તરીકે લખાય છે, સંક્ષિપ્તમાં એટલે કે ટૂંકમાં, બરાબર છે? શું ટૂંકમાં કે ટૂંકી રીતે આપણે કોસેકન્ટને લખીએ તો કોસ એ વંચે તો કે આપણું વિધાન એકદમ ખોટું છે, કારણ કે કોસેક આપ્યો છે. શું આપ્યો છે? કોસેક. કોસ કોનું સંક્ષિપ્તમાં સ્વરૂપ છે તો કે સૌ પ્રથમ વિધાન કયું આવે છે? સાઇન. અને બીજું કોસ આવે તો કે કોસને આપણે આપણે મૂળ સ્વરૂપે વાંચવું હોય આખું લાંબુ તો કોસાઇન વંચાય છે. શું વંચાય છે? કોસાઇન. જો દરેક વિધેયના હું આપણે પ્રકાર કહું તો કે પહેલું સાઇન છે આપણે આવું લખીએ તો કે એને શું કહેવાય? આ પ્રમાણે સાઇન. ત્યારબાદ બીજું છે કોસ, તો કે કોસને કહેવાય છે કોસાઇન. ત્યારબાદ છે આપણું ટેન, તો કે ટેનને આ પ્રમાણે વંચાય ટેન્જેન્ટ. શું વંચાય છે? ટેન્જેન્ટ. ત્યારબાદ આવે છે કોટ, તો કે કોટને શું વંચાય છે? આ પ્રમાણે કોટેન્જેન્ટ. ત્યારબાદ આવે છે આપણું સેક, તો સેકને વંચાય છે સેકન્ડ. અને છેલ્લો કોસેક, તો કે કોસેકને શું વંચાય છે? કોસેકન્ડ. તો કે તમને અહીંયા હું પૂછ્યું છે કોસેકન્ડને સંક્ષિપ્તમાં વાંચવું હોય તો કોસે વંચાય, તો કે ખોટું. શું વંચાય? કોસેક. શું વંચાય છે? કોસેક. તેથી અહીંયા જવાબ લખું છું, આપેલ વિધાન સત્ય નથી. સત્ય નથી કારણ કે તો કે શું કારણ આપવું પડે? તો કે કોસ એ ખૂણા એના, કોસ એ કોનું છે? તો કે કોસ એ ખૂણા એના કોસાઇન, કોસાઇનનું સંક્ષિપ્ત રૂપ છે. ખ્યાલ આવે છે? સંક્ષિપ્ત રૂપ છે. કોસ એ કોનું છે? તો કે આ કોસાઇનનું, બરાબર. કોસેકન્ટનું જોતું હોય તો કોસેક લખાય. શું લખવું પડે? કોસેક. એ ત્યારબાદ આગળ વધીએ તો કે ચોથું, ત્યારબાદ આગળ વધીએ તો કે ચોથું આપણને આ પ્રમાણે આપ્યું છે કે કોટ અને એનો ગુણાકાર, કોટ અને એનો ગુણાકાર કોટ એ છે એવું કીધું છે. તો કે આ ખોટું જ છે ને, આપણને ખ્યાલ આવી જાય સીધો જ. જોઈએ ત્યાં કે કોટ અને એનો ગુણાકાર, અહીંયા થોડો કોસ, શેક એ એટલે શેક અને એનો ગુણાકાર છે તો કે નથી. તો કે શેક શું છે? એ જે ખૂણો છે તેની આગળ શેક વિધેયનું મૂલ્ય. એવું વંચાય? તો કે કોટ એ એટલે શું થાય? એ ખૂણા આગળ કોટ વિધેયનું મૂલ્ય. તો કે લખી, આપેલ વિધાન સત્ય નથી. આપેલ વિધાન સત્ય નથી. કારણ આપવું પડે? આપેલ વિધાન સત્ય નથી કારણ કે કારણ આપી દઈએ. કોટ અને એનો ગુણાકાર નથી. તો કે શું છે? તો કે લખીએ, કોટ એ થી અલગ કરીએ તો તેનો કોઈ અર્થ જ નથી. આટલું જ લેવા દઈએ. એ ખૂણા આગળ કોટ વિધેય છે એવું પણ લખી શકીએ, કે એ આગળ કોટ વિધેયનું મૂલ્ય છે. ત્યારબાદ આગળ વધીએ તો કે પાંચમું, ચાર પૂરા થયા, છેલ્લું પાંચમું એટલે આપણું સ્વાધ્યાય 8.1 પણ પૂર્ણ. તો કે આપણને કીધું છે થીટા માપવાળા કોઈ એક ખૂણા માટે સાઇન થીટા બરાબર 4/3 શક્ય છે. સાઇન થીટા બરાબર 4/3 શક્ય છે. જો આપણે સાઇનનું સૂત્ર લગાડીએ, સાઇનનું સૂત્ર શું આવે? તો કે સામેની બાજુના છેદમાં કર્ણ. કર્ણ હંમેશા કેવો હોય? મોટો. અહીંયા કેવો આપેલો છે? નાનો. એટલે આ વિધાન સત્ય નથી. તો કે લખો, આપેલ વિધાન સત્ય નથી કારણ કે સાઇન થીટા એ કોનો ગુણોત્તર છે? લખીએ, સાઇન થીટા એ સાબા અને કર્ણનો ગુણોત્તર છે. સામેની બાજુ છેદમાં શું આવે છે? કર્ણનો ગુણોત્તર છે. અને કાટકોણ ત્રિકોણમાં કર્ણ હંમેશા કેવો હોય? તો કે મોટું. બાજુ કાટકોણ ત્રિકોણમાં કર્ણ એ સૌથી મોટી બાજુ છે. આથી સાઇન થીટાનું મૂલ્ય હંમેશા કેવું હોય? એક કરતાં નાનું. અહીંયા જો મોટું થઈ જાય છે, ઉપર અંશ કેવો છે? મોટો. સાઇન થીટાનું મૂલ્ય
एक करता के हुए छे नानो એટલે કે ઓછું બરાબર એક કરતા કે હોય છે નાનું. તો અહીંયા આપણું સ્વાધ્યાય 8.1 પૂર્ણ થાય છે. ત્યારબાદ આગળ વધીએ તો સ્વાધ્યાય 8.2 ની આગળ આપણે ત્રિકોણમિતિય જે ગુણોત્તરો સોરી આપણે વિધેયો ભણ્યા છીએ, સાઈન કોસ ટેક સેક કોસેક ટેન અને કોટ, બરાબર છે? સાઈન કોસ ટેન કોટ સેક અને કોસેક. તો કે તેના આપણે થોડાક સૂત્ર એટલે કે એક કોષ્ટક ભણવાનું છે કે જુદા જુદા ખૂણાઓ આગળ તેનું મૂલ્ય શું આવે. તો આપણે એકમ વર્તુળ દોરીએ. શું દોરીએ? એકમ વર્તુળ. થિયરીમાં જઈએ છીએ તો કે થિયરી. તો કે આ પ્રમાણે હું કોઈ વર્તુળ દોરું છું જેમાં આપણી ત્રિજ્યા હોય છે 1 સેમી. કેટલી હોય છે? આને આપણે ત્રિકોણનું કેન્દ્ર, ઓલા સોરી વર્તુળનું શું કહી દઈએ છીએ? કેન્દ્ર. જે આડી લીટી જાય છે એને આપણે કહીએ છીએ એક્સ અક્ષ. શું કહીએ છીએ? એક્સ અક્ષ. એટલે અહીંયા એક્સ હશે, અહીંયા એક્સ ડેશ હશે. ત્યારબાદ એક લીટી આપણે દોરીએ છીએ આ પ્રમાણે ઊભી. તો કે આ હશે આપણી વાય, વાય અને વાય ડેશ. અહીંયા એક એકમ ત્રિજ્યા લીધી છે તો કે પહેલું બિંદુ આપણું આવશે અહીંયા, જે છેદ બિંદુ છે એ શું આવશે પહેલાં એક્સિયા? તો કે 1 અને 0. શું આવશે? 1 0. ત્યારબાદ અહીંયા આવશે -1 0. આ ફક્ત સમજણ માટે છે. ખરેખર આપણે જે આના આધારે સૂત્રો એટલે કે આગળ જે મૂલ્યો મેળવવાના છીએ એ આપણે યાદ રાખવાના છે. ત્યારબાદ અહીંયા તો કે x = 0 થઈ ગયો, y = 1 થઈ ગયો, અહીંયા 0 અને -1. આપણો ગ્રાફ આપણે જે દોરીએ છીએ એમાં કેવું હોય છે? આ બાજુનું પહેલું ચરણ હા જે એક્સ વાય વાળું છે શું કહેવાય? પ્રથમ ચરણ. ત્યારબાદ આ બાજુ વાળું તો કે દ્વિતીય ચરણ. આ બાજુ નીચે ઉતરીએ તો કે તૃતીય ચરણ અને આ બાજુ ચતુર્થ ચરણ. આ ધોરણમાં આપણે ફક્ત પ્રથમ ચરણનો જ અભ્યાસ કરવાનો છે. એટલે કે આ સીધી લીટી છે તો કે અહીંયા ખૂણો કેટલાનો આવે? 0 નો. કેટલાનો આવશે ખૂણો? 0 નો. 0 નો. ત્યારબાદ આગળ વધીએ તો એટલે કે 30 આવશે, પછી 45 આવશે બરાબર વચ્ચે, ત્યારબાદ અહીંયા 60 આવશે, પછી તો કે 90 આવશે. અહીંયા કેટલાનો આવશે આપણો કાટખૂણો બનશે? તો કે આ 90 અને વચ્ચે કયું હશે? આ ઉગમ બિંદુ 0 0, જેને ઓ નામ આપી દઈએ આપણે. ત્યારબાદ આગળ વધીએ તો કે 90 નો બધા વચ્ચે ડિફરન્સ છે તો કે 90 પછી કેટલા આવશે? તો કે 200. કેટલા આવશે? 90 + 90 180. ત્યારબાદ 180 + 90 તો કે અહીંયા ખૂણો આવશે 270 નો. ત્યારબાદ ફરી વાર રાઉન્ડ મારીએ તો 270 વત્તા 90 કરીએ તો કેટલા આવશે? 360. 360 નો એંગલ આવે એટલે આપણું એક વર્તુળ કેવું થાય? પૂર્ણ. અને અહીં એક એકમ ત્રિજ્યા લીધી છે એટલે એ વર્તુળને શું કહેવાય? આપણે એકમ વર્તુળ. શું કહેવાય છે? એકમ વર્તુળ. ખ્યાલ આવે છે? તો કે sin 0 પહેલું મૂલ્ય હોય ને હંમેશા sin નું હોય. કોનું હોય? sin નું. ને બીજો આમ હોય કોનો હોય? તો કે y નો. sin 0 નું મૂલ્ય કેટલું આવશે? 1. એ જ પ્રમાણે cos 0 નું મૂલ્ય શું આવશે? 0. અહીંયા જોઈ લઈએ તો કે sin આ 90 ખૂણો છે તો કે sin 90 નું મૂલ્ય કેટલું આવશે? 0. અને cos 90 નું મૂલ્ય શું આવશે? 1. ખ્યાલ આવે છે? એટલે કે આ જો cos જો 0 માંથી 1 થાય એટલે કે મૂલ્ય વધે છે, અને sin જો 1 માંથી 0 જાય એટલે sin નું મૂલ્ય કેવું થાય છે? 0 થી 90 આગળ તો કે ઘટે છે. એટલે પ્રથમ ચરણમાં sin કેવું વિધેય છે? તો કે ઘટતું. અને cos કેવું વિધેય છે? વધતું. એ આપણે આગળના ધોરણોમાં વિશેષ અભ્યાસ કરીશું. અહીંયા આ ધોરણ માટે આપણે તો કે 1 0, ત્યારબાદ 30 નું મૂલ્ય, જો આટલા મૂલ્ય આપણે યાદ રાખવાના છે કોઈ પણ વિધેયના. 0 આગળ, 30 આગળ, ત્યારબાદ 45 આગળ, ત્યારબાદ 60 આગળ અને ત્યારબાદ 90 આગળ. પાંચ આપણે 6 6 વિધેયના 5 ખૂણા આગળના મૂલ્યો યાદ રાખવાના છે. કઈ રીતે યાદ રાખવાના છે એ આપણે કોષ્ટક દોરીને શીખવાડીએ. તો ત્યારબાદ આપણે મેં વાત કરી એ પ્રમાણે એકમ વર્તુળના આધારે જે ખૂણાઓનું મૂલ્ય જે આપણું અલગ અલગ છે, 0 છે, 30 છે, 45 છે, ત્યારબાદ 60 છે અને 90 છે, તો કે એ બધા ખૂણાઓ આપણે આગળ આપણે આપણા 6 6 વિધેય કે સાઇન કોસ ટેન કોટ સેક અને કોસેક તેનું મૂલ્ય મેળવવાનું છે. તો કે અહીંયા મેં કોષ્ટક દોરેલું છે જેમાં કઈ રીતના મૂલ્ય મળશે એ શીખવાડી દઈએ. જેમાં સૌપ્રથમ આપણે શું કરવાનું છે કે સૌપ્રથમ આપણે એક જ પહેલી લાઈન યાદ રાખશું તો પણ એને આધારે બધું જ યાદ રહેશે.
તો આપણા ખૂણાનું મૂલ્ય પહેલાં 0 આગળ લખવાનું છે, ત્યારબાદ 30 આગળ મૂલ્ય મેળવવાનું છે, ત્યારબાદ 45 આગળ, ત્યારબાદ 60 આગળ અને છેલ્લે 90 આગળ આપણે મૂલ્ય મેળવવાના છે. તો કે ખૂણાને મેં થીટા કીધો છે. શું કીધો છે? થીટા. તો આપણા ત્રિકોણમિતીય ગુણોત્તર છે ને પાછળ થીટા લાગશે. તો કે સાઇન થીટા પહેલું, બીજો કોસ થીટા, ત્યારબાદ ટેન થીટા, ત્યારબાદ ટેનનો વ્યસ્ત આવશે કોટ થીટા, ત્યારબાદ કોસનો વ્યસ્ત સેક થીટા અને સાઇનનો વ્યસ્ત કોસેક થીટા. ખૂણાનું નામ શું આપેલું છે? થીટા. એટલે આપણે આના આધારે આ પ્રમાણે બધા ત્રિકોણમિતીય ગુણોત્તરો લખી દીધા. ત્યારબાદ સૌ પ્રથમ શરૂઆત કરીએ. તો કે આપણે લખી દઈએ છીએ ઉપર, જો આ પ્રમાણે તમને મૂલ્ય મળશે. તો કે પહેલાં લખવાનું છે 0, લાઇનમાં 30 આગળ 1 2 3 અને 4. જો લેખા 0 1 2 3 અને 4, ત્યારબાદ દરેકને 4 વડે શું કરવાના છે? ભાગાકાર. જુઓ તો કે ભાગાકારમાં નીચે 4 લખી દઉં, નીચે કેટલા લખી દીધા? 4. ત્યારબાદ આનું આપણે વર્ગમૂળ કાઢવાનું છે. શું કાઢવાનું છે? વર્ગમૂળ. જો મેં વર્ગમૂળની નિશાની પણ દરેકમાં દર્શાવી દીધી છે આ પ્રમાણે. તો કે 0 ઉપર આવી ગયો એટલે તો કે તમારું પદ શું થશે? સાઇન માટે જ વાત કરીએ છીએ. તો કે શું આવશે? 0. શું આવશે? તો કે 0. 0ના છેદમાં 4. તો કે ઉપરવાળો અંશ 0 છે, આખું પદ 0 બનાવી દીધું. 0નું વર્ગમૂળ શું આવશે? 0. આ રીત છે યાદ રાખવા માટેની, બરાબર. ત્યારબાદ વર્ગમૂળમાં 1ના છેદમાં 4. તો કે 4 પૂર્ણ વર્ગ સંખ્યા છે એટલે છેદમાંથી કેટલા નીકળી જશે? 4નું વર્ગમૂળ 2 એટલે આપણી કિંમત કેટલી આવશે આનો? તો કે 1ના છેદમાં 2 કેટલી આવશે? 1ના છેદમાં 2. તો કે સાઇન 30નું મૂલ્ય આવ્યું 1ના છેદમાં 2. ત્યારબાદ આગળ વધીએ. તો કે અહીંયા 2ના છેદમાં 4 છે. જો ઉપર નીચે 2 2 ઉડી જશે, 2 2 4 થઈ જશે એટલે કેટલા વધશે? 1ના છેદમાં વર્ગમૂળમાં 2. જુઓ કેટલા વધશે? 1ના છેદમાં વર્ગમૂળમાં 2. ત્યારબાદ જો નીચે અહીંયા 4નું વર્ગમૂળ 2 નીકળી જશે, અહીંયા પણ નીકળી જાય પણ વર્ગમૂળમાં ઉપર 2 આવ્યા પછી તો 2 2 કેટલા થઈ જાય? 4. એટલે વર્ગમૂળમાં કેટલા વધશે? 2. અહીંયા કેટલું આવશે આપણે વર્ગમૂળ? 3. એનું તો નીકળે નહીં કંઈ વર્ગમૂળ, પણ 4નું કેટલું નીકળી જશે? તો કે 2. અને છેલ્લું પદ જો સાઇન 90 વાળો કેટલું છે? 4ના છેદમાં 4. 4 4 ઉડી જાય તો કેટલું વધે? 1 વધે. તો કે 1નું વર્ગમૂળ 1 કેટલું આવશે? 1. જો મેં આગળ આપણે અહીંયા વાત કરી હતી એકમ વર્તુળમાં એ પ્રમાણે કે સાઇન 90નું મૂલ્ય કેટલું આવ્યું? તો કે પહેલું પદ આપણું શેના માટેનું હતું? તો કે સાઇન માટેનું. તો અહીંયા જો સાઇન 0 અહીંયા આપશે, આપણું પદ આવશે 0 1 ને અહીંયા આવશે, સોરી અહીંયા પહેલું પદ બરાબર હતું કે અહીંયા પહેલું છે એ કોસ માટેનું, બીજું શેના માટેનું આવે? સાઇન માટેનું. કે સાઇન 0 કેટલા આવશે? તો કે 0 જ આવશે. અને કોસ 0 કેટલા આવશે? 1. કેટલા આવશે? 1. અહીંયા તો કે સાઇન 90. જો બીજું પદ છે એ સાઇનવાળું અને પહેલું કયું છે? કોસવાળું. તો કે કેટલું આવ્યું આપણું? 1. કેટલું આવ્યું છે? જો સાઇન 90નું મૂલ્ય 1 આવ્યું તથા સાઇન 0નું મૂલ્ય શું આવ્યું? 0. હવે આને આધારે જે આપણને સાઇન મળ્યો છે એને આધારે કોસ લખવાનો. તો કઈ જો 45 આગળ બંનેના મૂલ્ય કેવા છે? સરખા. કેવા છે? સરખા. તો કે ત્યાં લખી દેવાનું 1 1ના છેદમાં વર્ગમૂળમાં 2. ત્યારબાદ જે 60 આગળ છે એ કોસમાં કોની આગળ થઈ જશે? તો કે 30 આગળ. એટલે અહીંયા જે વર્ગમૂળમાં 3ના છેદમાં 2 છે એ આપણું સેમ ક્યાં થઈ જશે? તો કે 30 આગળ. ત્યારબાદ તો કે 1ના છેદમાં 2 અહીંયા 30 છે એ ક્યાં આવી જશે? 60 આગળ. તો કે 1ના છેદમાં કેટલા આવી ગયા? 2. અને અહીંયા 1 છે સાઇન 90માં, એ કોસનું શું થઈ જશે? 0. અને સાઇન 0નું છે એ કોસનું શું થઈ જશે? તો કે 90. એટલે અહીંયા કેટલા આવી ગયા? 0. આ 2 વિધેય મેન આપણને મળી ગયા છે. ત્યારબાદ આગળ વધીએ. તો કે ટેનનું સૂત્ર શું બને આપણે? તો કે સાઇન ના છેદમાં કોસ. તો કે આ 2નો ભાગાકાર કરવાનો છે. જો 0ના છેદમાં 1. તો કે ઉપર 0 આવી ગયો તો આનું મૂલ્ય શું આવશે? 0. ત્યારબાદ તો કે 30ના ખૂણા આગળ ટેનનું તો કે 1ના છેદમાં 2 ભાગ્યા વર્ગમૂળમાં 3ના છેદમાં 2. તો 2ના છેદમાં જે 2 2 છે એ ઉડી જશે. શું જવાબ આવશે? 1ના છેદમાં વર્ગમૂળમાં 3. ત્યારબાદ આ બંને પદ જો સરખા છે એટલે ઉડી જશે ઉપર નીચે. તો જવાબ શું આવશે? તમારો ભાગાકારનો 1. ત્યારબાદ આગળ વધીએ તો √3 જો વર્ગમૂળમાં ઉપર આવી ગયા, ક્યાં આવી ગયા? ઉપર. અને છેદ 2ના સરખા 2 2 ઉડી જશે. તો કે અહીંયા 1ના છેદમાં વર્ગમૂળમાં 3 આવ્યું, અહીંયા વર્ગમૂળમાં 3ના છેદમાં 1 આવે એટલે છેદમાં 1નો લખો તો પણ ચાલે. હવે આ સમજવાનું છે તમારે છેલ્લું. તો કે શું આવ્યું? 10 એટલે 7ના છેદમાં કોસ જ છે. તો કે 1ના છેદમાં 0 કોસ
કોઈ પણ પદના છેદમાં ઝીરો આવે એટલે એ પદ કેવું થઈ જાય છે? આપણું અવ્યાખ્યાયિત. કેવું થઈ જાય છે? અવ્યાખ્યાયિત. એવું ક્યારેય આપણે બનાવવાનું નથી, તો આવું લખવું પડે, અવ્યાખ્યાયિત. બરાબર છે. ત્યારબાદ ટેનનો વ્યસ્ત કોણ? તો કે કોટ. તો કે ટેનનો વ્યસ્ત કોટ, તો કે કોટ બરાબર એકના છેદમાં ઝીરો કરવો પડે. આ એકના છેદમાં પદ જાય, અહીંયા એકના છેદમાં એક જાય, એકના છેદમાં વર્ગમૂળમાં ત્રણ જાય. એટલે ટૂંકમાં આમાં પણ જે 30નો ખૂણો હોય એ 60નો થઈ જાય, 60નો હોય 30નો થઈ જાય, અને 45નો કેવો રહે? સેમ. તો કે વર્ગમૂળમાં ત્રણ અહીંયા આવી ગયા, આ એકના છેદમાં વર્ગમૂળમાં ત્રણ અહીંયા આવી ગયા, અને અવ્યાખ્યાયિત છે એકના છેદમાં ઝીરો જાય. કેટલા જાય? એકના છેદમાં ઝીરો. તો આ પદ કેટલું થશે આપણું? કેટલો? તો કે ઝીરો થઈ જશે. શું થઈ જશે? ઝીરો. ફરી એકવાર, તો કે 10નો વ્યસ્ત એકના છેદમાં ઝીરો, એટલે અહીંયા શું આવી ગયું તમારું? અવ્યાખ્યાયિત. કેવું આવી ગયું? અવ્યાખ્યાયિત. અહીંયા છેલ્લે, તો કે 90ના ખૂણે કોટનું મૂલ્ય આવશે તમારું એકના કોઈ પણના છેદમાં અવ્યાખ્યાયિત કરો, એટલે તમારું મૂલ્ય શું થઈ જશે? ઝીરો. ખ્યાલ આવે છે? એકના છેદમાં ઝીરોની વાત નથી કરતો, એકના છેદમાં અવ્યાખ્યાયિતની વાત કરું છું. છેદમાં તમે અવ્યાખ્યાયિત પદ લ્યો તો તમારું પદ કેવું થઈ જાય? ઝીરો. પણ છેદમાં ઝીરો લ્યો તો પદ કેવું થઈ જાય? અવ્યાખ્યાયિત. હવે શેક કોની વારી છે? હવે શેક. તો કે શેક કોનો વ્યસ્ત છે? કોસનો. કોનો છે? કોસનો. તો કે આ લાઈન જોવાની, એને ક્યાં લઈ લેવાની? એકના છેદમાં. તો કે એકના છેદમાં એક બરાબર કેટલો આવી ગયો? પહેલો એક. ત્યારબાદ એકના છેદમાં લ્યો તો આ ઉલટું થઈ જશે, ઉપરવાળું નીચે વહી જાય. ઉપરવાળું ક્યાં વહી જાય? નીચે. નીચે વાળો ઉપર. તો કે 2/√3 કિંમત આવી. ત્યારબાદ √2 ક્યાં છે? છેદમાં. તો ક્યાં આવી જશે? અંશમાં. એ જ પ્રમાણે અહીંયા, તો કે 2 ક્યાં આવી જશે? અંશમાં. અને ઝીરો આવ્યો. જો ફરી વાર, એકના છેદમાં ઝીરો આવશે તો કે પદ કેવું થઈ જશે આપણું? અવ્યાખ્યાયિત. કેવું થઈ જશે? અવ્યાખ્યાયિત. એટલે એવું આપણે દર્શાવી શકીએ નહીં. ત્યારબાદ કોસેક થીટા. તો કે કોસેક કોનો વ્યસ્ત છે? તો કે સાઇનનો. કોનો છે? સાઇનનો. તો કે એકના છેદમાં ઝીરો. તો કે ફરી વાર અહીંયા શું થઈ ગયો? અવ્યાખ્યાયિત. ત્યારબાદ અહીંયા એકના છેદમાં 2 છે, તો એને છેદનો છેદ ક્યાં આવી ગયો? અંશમાં, એટલે 2 થઈ ગયા. અહીંયા શું થઈ ગયું? વર્ગમૂળમાં 2. અહીંયા શું થઈ જશે? 2/√3. અને અહીંયા શું થઈ જશે? તો કે એકના છેદમાં 1. તો કે ફરી વાર 1. જો આ બે મૂલ્ય જો, સેક અને કોસેક. તો કે 1 અહીંયા અહીંયા છે, અવ્યાખ્યાયિત અહીં ખૂણામાં છે. 2/√3 છે, 2 છે, અને √2 છે. એ જ પ્રમાણે ટેન અને કોટ જો, 0 0, અવ્યાખ્યાયિત. 1/√3, 1/√3, √3, √3, 1 1. આ છે ને, દરેકે દરેક બેની જોડીમાં સંબંધ છે. એટલે આ પ્રમાણે આપણે સૂત્રના મૂલ્ય, આ સૂત્ર જે ત્રિકોણમિતિય ગુણોત્તરો છે, પાંચે પાંચ ખૂણા, એટલે કે 0, 30, 45, 60 અને 90, કડકડાટ યાદ રાખવાના છે. તમને ઊંઘમાંથી ઉઠીને પૂછ્યું હોય કે 60, 45 નું મૂલ્ય શું? તો કે 1/√2. આવું યાદ રહેવું જોઈએ. ખ્યાલ આવે છે? તો આપણે કોષ્ટક ઓછામાં ઓછી વાર 5 થી 7 વાર લખી અને વ્યવસ્થિત યાદ રાખીશું. હવે વધુ, તો કે આ કોષ્ટકના મૂલ્ય આધારિત દાખલાઓ આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં જોઈશું.